પંદરમી ઓગસ્ટ 1947નો દિવસ ભારતના સુવર્ણ ઇતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ તે દિવસ છે જ્યારે ભારતને 200 વર્ષના બ્રિટિશના શાસનમાંથી આઝાદી મળી હતી. આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ, સાહસી મહિલાઓ અને મહાપુરુષોએ આપણી વાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ એ આપણા દેશનો જન્મદિવસ છે. 15મી ઓગસ્ટ એ દેશના ઇતિહાસમાં લાલ અક્ષરનો દિવસ કહેવાય છે. 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન, પરેડ અને સામાજિક કાર્યો સાથે જાહેર ઉજવણી કરવામાં આવે છે. સરકારી અને ખાનગી સ્થળોએ આ દિવસને સુંદર રીતે ઉજવવામાં આવે છે અને ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધિત કરે છે. આપણું ભારતીય રાષ્ટ્રગીત જનગણમન ગવાય છે. સ્વતંત્રતા દિવસનો ઇતિહાસ એ જણાવે છે કે અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ શાસન કર્યું હતું. બ્રિટિશ વસાહતીકરણ હેઠળ દરેક ભારતીયનું જીવન સંઘર્ષમય અને નિરાશાજનક થઈ ગયું હતું. ભારતીયો સાથે ગુલામ જેવું વર્તન કરવામાં આવતું હતું અને ભારતીયોને વાણીની સ્વતંત્રતા પણ નહોતી. ભારતીય શાસકો અંગ્રેજ અધિકારીઓના કબજામાં કઠપુતળીની જેમ કામ કરી રહ્યા હતા. બ્રિટિશ છાવણીઓમાં ભારતીય લડવૈયાઓ સાથે ક્રૂર વર્તન કરવામાં આવતું હતું અને એ સમયે ખેતી કરતા ખેડૂતો ભૂખે મરતા હતા, કારણ કે તેઓ પાકનો વિકાસ કરી શકતા ન હતા અને નોંધપાત્ર જમીનના કરની ચૂકવણી અચૂક કરવી પડતી હતી. અસંખ્ય અસાધારણ સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નો વિના ભારત આઝાદી મેળવી શક્યું ન હોત. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, મોહનદાસ કરમચંદ ગાંધી, જવાહરલાલ નહેરુ, રામપ્રસાદ બિસ્મિલ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ઘણી મહિલાઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાવિત્રીબાઈ ફૂલે, મહાદેવી વર્મા, કેપ્ટન લક્ષ્મી સહગલ, રાણી લક્ષ્મીબાઈ અને બસંતી દેવી, આ મહિલાઓના સાથ અને સહકાર જે ભારતને તેની સ્વતંત્રતા તરફ લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વતન પર જો ફિદા હોગા, અમર વો હર નૌજવાન હોગા, રહેગી જબ તક દુનિયાએ અફસાના ઉસકા બયા હોગા. સ્વતંત્રતા દિવસે દરેક ભારતીય નાગરિકના જીવનમાં એક મહત્વપૂર્ણ દિવસ ગણાય છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે સંઘર્ષમાંથી પસાર થયા હતા તે આપણને બતાવે છે કે આજે આપણે જે સ્વતંત્રતા માણીએ છીએ તે સેંકડો વ્યક્તિઓના લોહી વહાવીને મળેલી છે.
જેમણે જીવનનું બલિદાન આપ્યું અને ઘણો સંઘર્ષ કર્યો હતો જેથી આપણે સ્વતંત્ર ભૂમિનો અનુભવ કરી શકીએ છીએ અને સ્વતંત્રતાથી જીવી શકીએ છીએ। 15 ઓગસ્ટનો દિવસ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તો માટેનું એક પ્રતીક છે જેમણે તેમના જીવનનું બલિદાન આપ્યું અને આપણને જીવવાની સ્વતંત્રતા અપાવી। આવા બલિદાનનો ઇતિહાસ ભારતના દરેક નાગરિકની અંદર રહેલી દેશભક્તિને જગાડે છે। ચાલો આપણે સૌ આપણા મહાન રાષ્ટ્રને સ્વતંત્રતા દિવસ પર સલામ કરીએ। આપણી પાસે જે સ્વતંત્રતા છે તેના માટે આપણે બધા કૃતજ્ઞતાનો અનુભવ કરીએ છીએ અને આપણે જે રાષ્ટ્રમાં જન્મ્યા છીએ તેના પર ગર્વ અનુભવીએ છીએ। કુછ નશા તિરંગે કી આન કા હૈ, કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ। હમ લહેરાએંગે હર જગહ યે તિરંગા, નશા યે હિન્દુસ્તાન કે સન્માન કા હૈ। જય હિન્દ, વંદે માતરમ।